નમસ્કાર આપણે ધોરણ દસની અંદર નવા અભ્યાસક્રમ બે હજાર ઓગણીસની અંદર જે તેમાં સંભાવનાની અંદર એક નવી એક્ટિવિટી દ્વારા આપણે સંભાવના શીખવાનો પ્રયત્ન કરશું રમતા રમતા સંભાવના કેવી રીતે શીખી શકાય તે આપણે અહીંયા જોઈશું એક્ટિવિટી દ્વારા એ એક્ટિવિટી જીઓ જીબ્રા સોફ્ટવેરની અંદર બનાવેલી છે તો આવો નિહાળીએ એ જીઓ જીબ્રા સોફ્ટવેરથી બનાવેલી એક્ટિવિટી અહીં આપણે જોઈ શકીએ છીએ ક્યાં એક બેગ આપેલું છે બેગની અંદર આમાં કહેવામાં આવ્યું છે કે એલો માર્બલ પસંદગી કરવાની હોય તેની સંભાવના શું થાય તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે કુલ માર્બલ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર માર્બલ છે એમાં બે એલો છે તો આપણે અહીંયા સંભાવનાની જે સૂત્ર છે કે કેટલા પરિણામો આદેશી રીતે પસંદ કરીએ છીએ તો કે બે અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે તો તેર આ જે લખશો ને એન્ટર આપશું જો સાચું હશે તો કરેક્ટ આવી જશે એટલે કરેક્ટ છે એટલે આ ઝડપથી પ્રેક્ટિકલ રીતે બાળકોને શીખવી શકાય અને રમતા રમતા શીખવી શકાય અને આ મારી વેબસાઇટ ઉપર એની લિંક મૂકેલી છે ત્યાં પણ આ રીતે તમે લાઈવ ઇન્ટરનેટ ચાલુ હશે તો તે રમી શકશો અહીંયા એ સંભાવના છે એ પંદર ટકા થાય છે એટલે આ સંભાવના છે એ હાચી છે તો એ પંદર ટકા સંભાવના છે સો ટકા દ્વારા આપણે લઈએ તો ઝીરો પોઈન્ટ પંદર આવે એટલે કે પંદર ટકા સંભાવના છે એની છે એટલે આઉટસ્ટેન્ડિંગ કીધું અને પંદર ટકા સંભાવના અહીંયા છે આપણને મળે છે ઝીરોથી સો ટકા સુધીની સંભાવનાની વાત હોય જોકે આપણી સંભાવના ઓછામાં ઓછી ઝીરો જે અશક્ય ઘટના છે એને વધુમાં વધુ એક હોય હવે અહીંયા આપણે હવે શું કરશું નવ ન્યૂ પ્રોબ્લેમ નવો પ્રોબ્લેમ એટલે કે નવો પ્રશ્ન લેશું નવો પ્રશ્ન લેશું તો આપણે ગણતરી કરશું નવો પ્રશ્નની અંદર હજી પણ આપણે એક નવો પ્રશ્ન લઈ અહીંયા જો રેડ કલરમાં પૂછ્યું માં પીડા તો રેડ કેટલા છે એક બે ત્રણ અને ચાર અહીંયા આપણે આ ખાનામાં અહીંયા ચાર લખવાના છે એટલે ચાર લખ્યા કુલ કેટલા છે એ ગણવાના એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ચાર ભાઇંગા અગિયાર જો એ આપણે લખેલો આંકડો છે એ યોગ્ય હોય તો સંભાવના છે એ કરેક્ટ થશે કારણ કે આપણે ખોટું લખીએ અહીંયા બાર લખીએ તો એનો જવાબ આપણને મળશે નહીં સત્ય હશે તો જ જવાબ મળશે અને એ અગિયાર એ સત્ય છે એટલે કરેક્ટ મળે છે તો આપણે અહીંયા એ જોઈ શકીએ છીએ હવે ચાર ભાંગા અગિયાર કરવાથી આપણને જે આંકડો મેળ્યો છે એ ખરેખર સત્ય છે કે કેમ એ આપણને ખ્યાલ આવે તો ચાર ભાંગે આપણે અગિયાર કરીએ અને એનો ઉકેલ ત્યાં લખીએ એટલે કે છત્રીસ ટકા એટલે કે અહીં આપણે છત્રીસ ઝીરો પોઈન્ટ છત્રીસ આવે તો થર્ટી સિક્સ લખીએ તો એ આપણો જવાબ છે એ સત્ય છે એટલે આ સંભાવના છે એ છત્રીસની મળે અહીંયા આપણે આ રીતે નવા નવા પ્રોબ્લેમ લેતા જઈએ તો અહીંયા ઓટોમેટિક પ્રોબ્લેમ છે એ આવી જશે રેડ આવે તો આમાંથી રેડ પસંદ કરવાના ચાર બાકીના કેટલા છે એ છેદમાં મૂકવાના અને એની ટકાવારી આપણે લઈએ તો આપણને એ સંભાવના છે એ મેળવી શકીએ છે તો આ સંભાવનામાં આ એક એક એક્ટિવિટી વારંવાર બાળકો પાસે કરવામાં આવે તો સંભાવના સ્વાદિમાં માત્ર આ જ કરવાનું રહે છે આના સિવાયની પણ આપણે એક એક્ટિવિટી જોવાનો પ્રયત્ન કરશું આભાર થેન્ક યુ